આજે ગોંડલના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ અને ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ એવા ડોક્ટર રવિકૃષ્ણની આજે આપણે મુલાકાત લેવાની છે. આ મંદિર આ પીઠની સાથે સંકળાયેલો ઇતિહાસ ઉપરાંત તેમની ચિત્રકળાની સફર આજે આપણે એમની સાથે જ માણવાની છે. અને મારી સાથે અત્યારે ડોક્ટર રવિકૃષ્ણ ઉપસ્થિત છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે તમારી સાથે મુલાકાત કરીને પહેલાં હું ખૂબ હર્ષ અનુભવું છું. તમને ખાસ એક વાત એ કહેવાની છે કે ડૉક્ટર રવિદર્શન એટલે મારા મોટાભાઈ રવિભાઈ સાથેના મારા સંવાદો અવારનવાર થતા હોય છે અને ફેસબુક યુટ્યુબ વગેરે દ્વારા અમે સતત સંપર્કમાં હોઈએ છીએ, જ્ઞાતિ ભાઈઓ છીએ. અને ખાસ મોડલને ગૌરવ લેવા જેવી વાત છે કે ભુવનેશ્વરી મંદિર પૂરા ભારતની અંદર બે છે, જેમાંનું એક મોડલની અંદર છે. રવિભાઈ, સૌ પ્રથમ હું આપને પૂછવા માગું છું કે આ મંદિરની સ્થાપનાનો વિચાર, એનો બેઝ ક્યાંથી આવ્યો છે અને આની સ્થાપના પાછળનો ઇતિહાસ તમને જણાવો. ભુવનેશ્વરી મંદિરનો ઇતિહાસ બહુ કલરફુલ અને રિચ છે. અમારા જે વડવાઓનો હિસ્ટ્રી આપણે જોઈએ તો 300 વર્ષ ત્યાં જામનગર સ્ટેટની સાથે અમે સંકળાયેલા હતા. એટલે કચ્છથી કાઠિયાવાડનો સફર અમે જામનગર સાથે કરેલું હતું. આ ઉપરાંત રાજપરિવારો સાથે અમારા બહુ જૂના સંબંધો અને તેમના રાજાઓના જે રજવાડા હતા એમાં મારા ગ્રાન્ડફાધર રાજકોટ, ગોંડલ અને વીરપુર એમ ત્રણ સ્ટેટના પોતે રાજવી હતા. 1904માં એમણે આ જગ્યા મહારાજા ગોંડલ પાસેથી એમણે હાસિલ કરી અને પછી આ એક્વાયર કરી અને સૌથી પ્રથમ એમણે આયુર્વેદિક ફાર્મસી એક રજિસ્ટર્ડ કંપની સ્ટેટ ટાઈમમાં ચાલુ કરી. ત્યારબાદ તેઓ ગોંડલ સ્ટેટના રાજવી તરીકે પોતે એમને વિરોધ મળ્યો અને એપોઇન્ટમેન્ટ મળી. આની સાથોસાથ લગભગ 200 વર્ષ થયા અમારી ભુવનેશ્વરીની દીક્ષા એમના ગુરુ શિષ્ય પરંપરા મુજબ ચાલી આવી છે. અને મારા ગ્રાન્ડફાધરને એમના ગુરુએ રાજના કરી હતી કે જ્યારે તમને કોઈ બી એવી અનુભૂતિ થાય અથવા તો સાક્ષાત્કાર થાય ત્યારે આ ભુવનેશ્વરીનું મંદિરની સ્થાપના કરજો. તો 1940ની આસપાસ એમને માતાજીનો સંકેત મળ્યો અને 1946માં ભુવનેશ્વરી પીઠની સ્થાપના. એક પ્રસંગ ભુવનેશ્વરી પીઠ સાથે જોડાયેલો છે કે મહાત્મા ગાંધીએ પણ આ સ્થળની મુલાકાત લીધી. એ આખો ઇન્સિડન્સ શું છે એ મને જાણવું છે. જ્યારે ગાંધીજી, આપ બધા જાણો છો કે ગાંધીજીને તો કાઠિયાવાડમાંથી જ ભણવા મોકલવામાં આવ્યા હતા અને પોતે જ્યારે ડર્બનની અંદર સેટલ થયા અને એમને ડર્બનની અંદર જ્યારે આશ્રમ ચાલુ કર્યો ત્યારે ગાંધીજીને ગોંડલ મહારાજા અહીંયાથી ડોનેશન મોકલાવતા અને મારા ગ્રાન્ડફાધર દવાઓ મોકલાવતા આશ્રમમાં એમના બધા ફ્રી ડિસ્ટ્રીબ્યુશનમાં. એટલે જ્યારે ગાંધીજી 1915માં ડર્બન છોડીને પરમેનન્ટ જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે સૌ પ્રથમ ગોંડલ હતો. આપ જોઈ શકો છો અહીંયા આપણે ગાંધીજી ને એમના ફેમિલીનું આખું ફોટોગ્રાફ છે. આ બે જ ફોટોગ્રાફ છે, એક અહીંયા છે ને એક આપણું પાર્લામેન્ટમાં આ ફોટો મોજુદ છે. અને એ જીને આપણે માહિતી દવાઓ ક્યાં પહોંચશે ત્યારે જ્યારે મોગલ ગાંધીજી ને દર્પણ માર્શમાં થયા. 1915નો ફોટો છે. સૌથી પહેલા મોગલ આવ્યા એમનો આભાર વ્યક્ત કરવા માટે અને એમણે એમની ઈચ્છા એવી જતાવી કે હવે હું નોન વાયલન્ટ મૂવમેન્ટ ચાલુ કરું છું અને એ પણ એની ઘોષણા છે. ના, એટલે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારો ઉદ્દેશ્ય હવે આ છે. એવા સમયે મારા ગ્રાન્ડફાધર કે જે પ્રખર સંસ્કૃત પંડિત હતા એમણે શીઘ્ર કવિ હતા એટલે એમણે મહાત્મા નામનું એક કાવ્ય રચના કરી અને એ કાવ્ય 1915 27 જાન્યુઆરીએ મહારાજા સાહેબની હાજરીમાં ગાંધીજીને અર્પણ કરી અને એક રિસેપ્શન પણ રાખી. એટલે આમ
આપણે મુલાકાત કરીશું, પણ આ ફોટોની અંદર આપનો મને વિગતવાર જણાવો કે ગાંધીજી કસ્તુરબા અને એમના ચાર સબ જે નીચે બેઠેલા છે આ ફોટોગ્રાફ તમે જોઈ રહ્યા છો, તો ગાંધીજી અને કસ્તુરબા અને એમના ચાર મિત્ર અહીંયા નીચે બેઠા છે અને પાછળ બધા અગ્રણીઓ હોટલના ઉપસ્થિત છે. જોવા કરતા વાંચવાના છે,
એનું જે અમારું જે સ્ક્રિપ્ટ લખાની છે પેઇન્ટિંગની, એ વાંચશો તો જ આ પેઇન્ટિંગ તમને સમજવામાં આવશે. એટલે તમને આમ તમને એવું લાગતું હશે કે આ હિન્દુ ધર્મ અને માઇથોલોજી ના પેઇન્ટિંગ્સ છે, પણ ખાલી હિન્દુ ધર્મ માઇથોલોજીના પેઇન્ટિંગ્સ નથી. આની અંદર ઘણી બધી ચીજો સંકલન કરવામાં આવ્યું છે. એટલે આપણે સામાન્ય બાબતમાં કોઈ બી પિક્ચરનું સીન, ફિલ્મનો સીન છે એ કોરિયોગ્રાફર કરતો હોય છે, આખો કોરિયોગ્રાફ કરતો હોય છે, એમાં મ્યુઝિક ડિરેક્ટર હોય, પછી સ્ટોરી સ્ક્રિપ્ટ રાઇટર હોય, ફેશન ડિઝાઇનર હોય, તો આ બધી જ વસ્તુ આમાં એક પેઇન્ટિંગની અંદર સંકળાવવામાં આવે છે. રવિભાઈ, ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન તમે આપણે કીધા. હવે મને ખુદને ઉત્સુકતા છે એ જાણવા માટે કે એ બધા પોઈન્ટ્સ કયા કયા છે. આ પેઇન્ટિંગથી આપણે શરૂઆત કરીએ, આ ભુવનેશ્વરીના દિવ્ય દરબારથી આપ જણાવશો મને કે આમાં કઈ રીતની રજૂઆત છે. આપણે હિસ્ટ્રી પછી લિટરેચર, એ જે આપણો જે વારસો છે હિન્દુ ધર્મનો છે અને ભારત વર્ષનો, એ બહુ ગૂઢ છે, બહુ ઊંડાણપૂર્વક છે. આ જે મારી ગેલેરી છે એમાં મહાભારત, રામાયણ, દેવી ભાગવત એના ઉપરથી ઇન્સ્પાયર થયેલા કેરેક્ટર્સને લેવામાં આવ્યા છે. દેવી ભાગવતની અંદર આખો એક ચેપ્ટર છે મણિદ્વીપનો, જેમાં ભુવનેશ્વરી શિવ પર બિરાજમાન છે, ભુવનેશ્વર મહાદેવ ઉપર, અને એમના એમના સિંહાસનના ચાર પાયા છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઇન્દ્ર. આમ આપણે જોઈએ તો હિન્દુના ચાર, હિન્દુ ધર્મના ચાર ચક્રસ, એટલે ધીસ ઇઝ અ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ ઇન્ડિયન કલ્ચર ઓર હિન્દુ હિન્દુ રિલિજન. પછી દેવી પોતાના અંગમાંથી ત્રણ દેવીઓ ઉત્પન્ન કરે છે, હા, મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને પાર્વતી, અને ત્રણ દેવતાઓને આ શક્તિઓ પ્રદાન કરે છે, જે દેવી ભાગવતની અંદર આખું વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીંયા વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થાય છે, એનું આ સીન પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. અને ટ્રાવેલ સ્ટોરી આપણે કહી શકીએ, તો ટ્રાવેલ સ્ટોરીમાંથી મેં આ મૈસૂરનો પેલેસ પાછળ બેકગ્રાઉન્ડમાં લીધો છે. પછી જ્વેલરી તમે જોઈ શકો છો, પૂજાના વાસણ થી માંડીને માઇન્યુટ ડિટેલ્સ, પેઇન્ટિંગ
કામ થતું હોય, જે ઓલ્ડ સ્કૂલ ઓફ આર્ટ્સ આપણે કહી શકીએ છીએ. એટલે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ અને બ્રેઇન સ્ટ્રોમિંગ સેશન હોય છે કે આપણે આપણા સંસ્મરણોમાંથી એક એક વસ્તુ યાદ કરીને કાઢવી અને પછી એને ઉતારવી. પણ રવિભાઈ, હું એક પ્રશ્ન તમને અહીંયા પૂછીશ કે પાત્રો ને તમે કઈ રીતના સિલેક્ટ કરો છો? તમે જ્યારે કોઈ પાત્ર તમારા તમારા મગજમાં એ વ્યક્તિ અથવા એ વસ્તુ એ વિષય ક્યારે આવે છે? તમને એમ થાય કે મારે આ વસ્તુને લઈને? મને એમ છે કે કદાચ આપણે બધાએ એક ધાર્મિક સ્થળો ઉપર બેઠેલા છીએ, આપ પણ ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા છો, એટલે ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન આપણને સ્પિરિચ્યુઅલી મળતું હોય છે. આ ઉપરાંત હું મારા કે પેઇન્ટિંગના ગુરુ રાજા રવિ વર્મા કહી શકીએ, તો એમણે જે કેરેક્ટર શો પેઇન્ટ કર્યા એના ઉપરથી ઇન્સ્પિરેશન મળે છે, અને એમણે જે પેઇન્ટિંગ શો નથી બનાવ્યા એ કેરેક્ટર્સને પણ હું લઈને ઘણો, ધારો કે મેં રાવણ અને મંદોદરીનું પેઇન્ટિંગ બનાવ્યું છે, ઉર્મિલાજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે, મેઘદૂતમ કાવ્ય ઉપરથી પેઇન્ટિંગ બનાવ્યું છે. એટલે એમણે જે પેઇન્ટિંગો નથી બનાવ્યા જે કેરેક્ટર્સ, હા, એ મારી શૈલીમાં પ્રેઝન્ટ. એવું કહી શકાય કે રવિ વર્માના જે પેઇન્ટિંગ્સ અધૂરા રહી ગયા છે અથવા જે એમને બનાવવા હતા અને નથી બનાવી શક્યા, એ લેગસીને તમે આગળ વધારી રહ્યા છો? બની પણ શકે, કદાચ મારા મારું નામ એમની સાથે જોડાયેલું છે. બધા બધા લોકો એવું કરે છે કે રવિ દર્શન વ્યાસ કે સરનેમે વિધિ ને નામ પણ, એટલે કદાચ હોઈ શકે એમના બ્લેસિંગ્સ હોય અને મારા દ્વારા જે એમના અધૂરા કેરેક્ટર્સ છે પૂર્ણ થતા હોય. પણ એક ચોપટ હું એ કરીશ કે પોતે તો 1890ની આસપાસ થઈ ગયા, પણ ત્યારના જમાનામાં એમણે જે રિયલિઝમ ઉપર કામ કર્યું હતું એમ 2020 કહી શકીએ આપણે કે આ 21st સેન્ચુરીમાં જે કેરેક્ટર્સ બન્યા છે એ આજના યુગમાં પાછું મેચ થતું હોય, એટલે વિઝન બદલાઈ ગયું છે. એમના પ્રિન્સિપલ્સ મેં યુઝ કર્યા છે, એટલે એવું ન કહી શકો કે 100% રવિ વર્મા સ્ટાઇલ જ છે, પણ એમના જે પ્રિન્સિપલ્સ હતા કમ્પોઝિશન એ મેં ઉપયોગ કર્યા છે. ક્યાંક ને ક્યાંક એ બધું આપની શૈલીઓમાં દેખાય આવે છે. હવે આપણે બીજા પેન્ટિંગ્સ તરફ આગળ વધીએ. રવિભાઈ, તમારા કમ્પોઝિશન્સની વિવિધતાઓ વિશે હવે આપણે જાણવું છે. કમ્પોઝિશન, ધારો કે કોઈ પોર્ટ્રેટ આર્ટિસ્ટ હોય તો એ બસ્ટ સાઇઝ કે ફૂલ સાઇઝ પોર્ટ્રેટ કરતા હોય છે, પણ આ આખું જે છે એમાં ઘણા બધા સબ્જેક્ટ આવરી લેવામાં આવ્યા છે, અને એના માટે એક મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિત્વ અથવા તો તમારી વિચારધારા હોવી બહુ જરૂરી છે. એઝ અ પોઈન્ટ ઓફ વ્યૂ ટ્રાવેલ, એટલે ટ્રાવેલ એન્ડ એસ્કેપેટ્સ હોવા જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ, ડિફરન્ટ કલ્ચર્સ એનું જ્ઞાન હોવું જોઈએ, ફેશન, જ્વેલરી ફેશન ડિઝાઇનિંગ એનું જ્ઞાન હોવું જોઈએ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું જ્ઞાન હોવું જોઈએ, લાઇટ અને ડિરેક્શનની થિયરી એટલે ફિઝિક્સ એનો પણ જ્ઞાન હોવું જોઈએ, તો તમે આખું ઓવરઓલ ટોટલ કમ્પોઝિશન કરી શકો છો. એટલે ટૂંકમાં કોઈ કમ્પોઝિશન બનાવવા માટે આ તમામ ક્ષેત્રોને આવરી લેવા જરૂરી, હા, એ બહુ જરૂરી છે. હવે ધારો કે આ જ પેઇન્ટિંગ આપણે સુભદ્રા કૃષ્ણનું જોઈએ, તો મેં ડિફરન્ટ કલ્ચર્સ ઓફ ધ વર્લ્ડ મારા ટ્રાવેલ દરમિયાન, એટલે આ કાઠિયાવાડી કલ્ચર આખું મેં રિપીટ કર્યું છે, પછી એ જ રીતે શ્રીલંકન કલ્ચર છે, મહારાષ્ટ્રીયન કલ્ચર છે, ઓરિએન્ટલ કલ્ચર થાઈલેન્ડ ને એનો કલ્ચર છે, એમ વિવિધ કલ્ચરના પેઇન્ટિંગ્સો અહીંયા બનાવેલા છે, ઇજિપ્શિયન પણ છે. તો અહીંયા કાઠિયાવાડી કલ્ચરને મેં ડિપિક્ટ કર્યું છે. હવે કાઠિયાવાડી કલ્ચર તમે ક્યારે ડિપિક્ટ કરી શકો? તો એવી કઈ જગ્યા? તો બ્યુટિફુલ જસદણનો પેલેસ, આપણો કાઠી દરબારના ટાઈમનો જે જસદણનો પેલેસ છે એનો રૂમ લેવામાં આવ્યો છે. હવે આને દ્વારિકા સાથે કનેક્ટ કરવામાં આવી છે કે ભાઈ કૃષ્ણની દ્વારિકા બધા એમ કહે છે કે આટલી સુંદર હોઈ શકે છે, તો આ કેવું હશે? તો એને મેં આ બ્યુટીને એ બ્યુટી સાથે કનેક્ટ કર્યું છે અને આખું કમ્પોઝિશન કરવા. રવિભાઈ, અહીંયા આવ્યા પછી મેં બધા જ પેઇન્ટિંગ્સ જોયા, પણ આ પેઇન્ટિંગ થોડું વિશેષ એની તરફ
ધ્યાન ખેંચે છે. આ પેઇન્ટિંગ વિશે તમે મને ખાસ જણાવો. મેં જેમ કીધું કે જુદા જુદા કમ્પોઝિશન્સ જુદા જુદી થિયરી પ્રમાણે કમ્પોઝ કરવામાં આવ્યા છે, એટલે કાંઈ એવું યુનિક કેરેક્ટર જ્યારે હું શોધતો હતો તો મને મને એવા મને અંદરથી એવી સ્મરણા થઈ કે ઉર્મિલાજીને કોઈ પોર્ટ્રેટ નથી કર્યા. રામાયણમાં પણ ઉર્મિલાજીનું બહુ ઓછું વર્ણન છે, એટલે પણ એમનો જે કેરેક્ટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રામાયણની અંદર એમને બહુ એક સેલિયન્ટ રોલ અદા કર્યો છે, તો એમને એમને એમનો આ કેરેક્ટર મેં કમ્પોઝ કર્યો છે. આપ જોઈ શકો છો કે અને મારા જે કમ્પોઝિશન્સ છે જે રવિ વર્માનો પ્રિન્સિપલ હું કહું છું, તો રવિ વર્માનો પ્રિન્સિપલ પ્રમાણે હાવ ભાવ એક્સપ્રેશન જે હતા એ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. કે આ ઉર્મિલાજી 14 વર્ષ સુધી સૂતા નહોતા, તો એમનું એક્સપ્રેશન, એમની આંખ શું કહે છે એ મારા માટે કાતે હું ક્યાંય શીખવા નથી. આ બધા જે પેન્ટિંગ્સ આપ જોઈ રહ્યા છો એ હું જાતે શીખો છું, એટલે ધીમે ધીમે જેમ મને અનુભવ મળતો ગયો એમ એમ હું આગળ વધતો ગયો છું. મેં કોઈ ક્લાસીસ નથી કરી રહ્યો. ઓકે, તો એ બહુ મોટી વાત છે કે ક્લાસીસ નથી કરી, એટલે આ બધું નેચરલી ગોડ ગિફ્ટ છે એમ કહી શકાય. તો અહીંયા ઉર્મિલાજી અને અંધારી રાત એટલે કે કાલ રાત એટલે એમનું જીવન દર્શાવે છે કે એમનું એમનો અંદરનો જે અંધારો છે એ આ દર્શાવવામાં આવ્યો છે. અને આની પાછળ જે જે લોકેશન લેવામાં આવ્યું છે એ વઢવાણનો હવા મહેલ પેલેસ છે. એ અત્યારે એટલો ખંડેર હાલતમાં છે, પણ એ જે જે સ્થાન છે એને મારી સ્ટોરી સાથે સંકલન કરી અને આને આખો એક યુનિક કેરેક્ટર કરવામાં આવ્યો છે. કે એમની સાડી પણ મારા ગ્રાન્ડમધરને પહેરાવી, એટલે તમે સમજી શકો છો કે એક એક પેઇન્ટિંગ્સ મારી મારા અંગત જીવન સાથે અને મારા ઇમોશન સાથે કેટલા કનેક્ટેડ છે. આપણે પણ આપને આશીર્વાદ આપીએ છીએ. બેસ્ટ ઓફ લક.
અને ભવિષ્યમાં પણ આપને વિવિધ પ્રવૃત્તિઓ જ્યારે જોવી હશે ત્યારે આપણે આપણા વ્યવસ્થિત બનાવીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જેવી રીતના આપ જોઈ રહ્યા છો કે વિદેશનજી સાથે આપણે અત્યારે બેઠા છીએ, આપણે સુંદર વિડીયો અને પૂરી જર્ની આપણે અહીંયા કવર કરી છે. નેક્સ્ટ પાછા આપણે કોઈ અલગ સેલિબ્રિટી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય મહા જય રમા.